નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. આજે આપણે ધોરણ 3માં ગણિતનો વિષય શીખીશું. ગણિતનો વિષય દરેક વિદ્યાર્થી મિત્રોનો મનગમતો છે, ગમે છે ને? હા, તો ચાલો આપણે આગળ શીખીએ. બાળ મિત્રો, આ છે આપણા ગણિતના પ્રકરણ 1-14 પ્રકરણ. એ તમારે પ્રથમ સત્ર અને બીજા સત્રમાં ભણવાના છે, બરોબર? તો આજે આપણે ગણિત ગમ્મત એમાં પ્રકરણ 1 ક્યાંથી જોવું, શું છે પ્રકરણનું નામ, ક્યાંથી જોવું, એના વિશે શીખીશું. બાળ મિત્રો, પ્રકરણ 1 ક્યાંથી જોવું, તો ચાલો આપણે આજે ગણિત ગમ્મતમાં પ્રકરણ ક્યાંથી જોવું એના વિશે શીખીશું. તો બાળ મિત્રો, અહીંયા તમને ચિત્ર દેખાય છે, બરોબર? શેના ચિત્ર દેખાય છે? ગાડીના. તો તમે જોશો કે અહીંયા આગળ ધીરજ લખ્યું છે અને અહીંયા અંશુલ લખ્યું છે, બરોબર? અલગ અલગ ગાડી છે, પણ આ ઉપરથી આ કેવી દેખાય છે અને આ પણ કેવી દેખાય છે એ તમે જોઈ શકશો. તો આપણે આજે આ પ્રકરણમાં ચિત્રો ક્યાંથી જોયા છે, કઈ બાજુથી જોયા છે એની સમજૂતી મેળવીશું. તો બાળમિત્રો, આપણે જોઈએ કે અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું. શું કીધું? ધીરજ અને અંશુલ નામના વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હશે, એમના શિક્ષકે એમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું. અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું. હવે ચિત્ર દોરવાનું કહીએ એટલે દરેકને ચિત્ર દોરતા બહુ સારું ના આવડતું હોય, એમાંય તમે નાના બાળકો કહેવાય એટલે એકદમ સરસ ચિત્ર તો તમને ના ફાવે. હજી એમના બાળકોએ, એમના શિક્ષકે એમને ચિત્ર દોરવાનું કહ્યું મોટર કારનું. એ દરેકે પોતાની રીતે તેમને આવડતું હોય એ પ્રમાણે ચિત્ર દોર્યું. તો સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું છે. અહીંયા ધીરજે દોર્યું છે, અહીંયા અંશુલે દોર્યું છે, બરોબર? બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા. તમને શાળામાંથી દોરવાનું કીધું હોય અને પછી બીજે દિવસ તમે શાળાએ આવો ત્યારે હજી શાળા શરૂ થવાની વાર હોય તો અગાઉ બધા વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રો હોય એને પૂછતા હોય છે, તારું ચિત્ર બતાવ ને, તે કેવું દોર્યું છે, એવું પૂછો છો ને? તો આ લોકોએ પણ પૂછ્યું કે કોણે કેવું ચિત્ર દોર્યું હશે, કોનું સારું હશે, એમ ઉત્તેજિત હતા, બરોબર? પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું. શું કર્યું? અંશુલે હસવાનું શરૂ કર્યું. તમે અહીંયા આગળ ચિત્રમાં જોવો છો, બરોબર? આ અંશુલની ગાડીનું ચિત્ર છે અને આ ધીરજનું છે. તો આ બંનેમાંથી તમને કયું વધારે ગમ્યું? આ ગાડીનું કીધું છે, મોટર કારનું એટલે મોટર કાર જેવું દેખાય છે એ તમને વધારે ગમ્યું છે. જ્યારે આ ધીરજનું ચિત્ર છે, શું કર્યું છે એને? એક મોટું લંબચોરસ દોર્યું છે ને એની અંદર બીજું લંબચોરસ દોર્યું છે, બરોબર? એવું કર્યું છે એટલે અંશુલને હસવાનું આવ્યું કે આ કેવું ચિત્ર દોર્યું છે, આવી થોડી ગાડી હોય, એટલે તે હસવા લાગ્યો. તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો અને હસતો હતો. અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે. શું કહેતો હતો અંશુલ? કે આ તારું ચિત્ર તો જો કે છે, એક મોટું બોક્સ હોય એની અંદર બીજું નાનું બોક્સ મૂક્યું હોય એવું તારું મોટર કારનું ચિત્ર લાગે છે, એમ કરીને તે હસવા લાગ્યો. પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું. પછી અંશુલે શું કહ્યું? પોતે જે મોટર કારનું ચિત્ર દોરીને આવ્યો હતો ને તેને બતાવ્યું.
તેમણે બંને એક જ મોટરકારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ બંનેના ચિત્રો કેવા હતા? અલગ અલગ, બરોબર? એ પણ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે બંનેના ચિત્રો સરખા નથી, પરંતુ ચિત્રો જુદા લાગતા હતા. મોટરકારનું ચિત્ર દોર્યું હતું પણ બંનેના ચિત્રોમાં તફાવત હતો. ધીરજે કહ્યું કે તેણે મોટરકારને અગાસી પરથી જોઈ હતી. તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? તમને કીધું હોય કે આ બંને ચિત્રોમાંથી મોટરકારનું કયું ચિત્ર સાચું છે, તો તમે દરેક બાળકો આ ચિત્ર ઉપર આંગળી મૂકશો, કારણ કે મોટરકાર જેવું દેખાય છે અને આ બે લંબચોરસ બે બોક્સ જેવું લાગે છે, બરોબર? એટલે આ રમૂજી જેવું ખૂબ જ હસવું આવે તેવું ચિત્ર લાગે છે. તો ધીરજે શું કહ્યું કે આ ચિત્ર મેં અગાસી ઉપરથી ઊભા ઊભા દોર્યું હતું, નીચે મોટરકાર પડી હતી અને મેં ઉપરથી જોયું હતું. એટલે ઉપરથી તમે જોશો તો તમને આખી મોટરકાર દેખાશે નહીં, એના પૈડા દેખાય ઉપર ઊભા હોય તો ના દેખાય, એટલે એને બે લંબચોરસ જ દેખાય, બરોબર? આ ગાડી છે એમાં બેસવાનું સીટ ને બધું આવે ને આ ઉપર ગાડીની ઉપરની જે છત હોય એ છે, બરોબર? એટલે એને બે વસ્તુ જ દેખાતું હતું, ટાયર એના દેખાતા ન હતા, એટલે એને નહોતા દોર્યા. એટલે શું કીધું ધીરજે કે મારું ચિત્ર તો સાચું જ છે, પણ કે એ હું ઉપર અગાસીમાં ઊભો હતો એટલે મેં જેવું દેખાતું હતું તેવું જ દોર્યું છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરની તરફથી જોતા દેખાતું તે મોટરકારનું, અને બીજું નીચેનું જે અંસુલનું હતું તે સામેની તરફથી દેખાતું હતું. હવે આપણે આગળ જોઈએ. તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે. તમે કોઈ વસ્તુ મૂકી હોય, અત્યારે તમારી પાસે ઘણો સમય છે, બરોબર? તમારો સમય ન જતો હોય તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. કોઈ બી વસ્તુ લો, તમારા ઘરમાં કોઈ બુક હોય, કોઈ વાસણ હોય, ચપ્પલ હોય, ટીવી હોય, કોઈ બી વસ્તુ હોય તો એને તમારી સામે પહેલાં મૂકવાનું, પછી એની પાછળથી જોવાનું, ઊભા રહીને જોવાનું, એક તરફથી જોવાનું, તો એ વસ્તુ તમને કેવી દેખાશે અને એ પોતાની નોટમાં દોરવાનો તમારે પ્રયત્ન કરવાનો. તો એ વસ્તુ અલગ અલગ રીતના ઉપરથી સામેથી બાજુએથી જોતા અલગ દેખાય છે. આ ટેબલનું ચિત્ર છે એ તમે સામેથી જોશો તો એના ચારે ચાર પાયા દેખાય છે, જ્યારે ઊભા થઈને અથવા તો અગાસીમાં જઈને તમે જોશો તો એનું આ ટેબલ જ ખાલી ઉપરનું દેખાય છે, બરોબર? પછી સામેથી બાજુએથી જોશો તો તમને બે જ પાયા દેખાશે અને ત્રીજો અડધો દેખાશે, ચોથો પાયો દેખાશે નહીં. તો એક જ વસ્તુને ત્રણ બાજુથી અલગ અલગ રીતના જોતા તમને ચિત્ર અલગ અલગ રીતે મળે છે. એના પછીનું જુઓ, અહીં દોરેલા ચિત્રો તરફ તમે જુઓ. અહીંયા આગળ ચિત્ર દોર્યું છે, બાજુમાંથી જોતા તમને શું દેખાય છે કે આ તો એક નાનું એવું લંબચોરસ જેવું દેખાય છે. બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે, ઉપરથી જોતા કેવું દેખાય છે તે એવું ચિત્ર કયું છે? એટલે મેં કહ્યું તે પ્રમાણે તમારી પાસે કોઈ વસ્તુ હોય તમારા ઘરમાં તો એ તમારી સામે મૂકીને એને ત્રણ અલગ અલગ રીતના તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે. એ તમે કોઈ બી વસ્તુ તમે લઈ શકો છો. ચાલો આપણે આગળ જોઈએ કે નીચે કેટલાક ચિત્રો દોરેલા છે. તમને અહીંયા આગળ તમારી પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાની, બરોબર? એટલે તમને એમાં જોવા મળે કે અહીંયા કેટલા ચિત્રો આપેલા છે, કઈ બાજુથી જોયા છે, કેવી રીતના દોર્યા છે તે તમને જોવા મળે. જો આ વસ્તુ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાતી હશે તેની કલ્પના કરો. અહીંયા આગળ જુઓ, કૂકરનું ચિત્ર આપ્યું છે, પછી ચપ્પલનું આપ્યું છે, પછી આ શું છે, તરબૂચનું છે, અને આ કબાટનું છે, બરોબર? તો જુઓ અહીંયા આગળ નીચે આપેલા છે તેઓ આમના જેવા જ દેખાતા હશે. તમને કીધું હોય કે ઉપરથી જોવાનું છે, ઉપરથી એટલે તમે ઊભા રહીને જોઈ શકો છો અથવા તો અગાસી ઉપર ચડીને પણ તમે જોઈ શકો છો. તો ઉપરથી જોતા ફક્ત તેમની ઉપરની સપાટી તમને દેખાય છે, બરોબર?
તમે અહીંયા આગળ જોશો તો કૂકરનું આ ઢાંકણું જ દેખાય છે, અને ઉપરથી જુઓ એટલે આ એની સીટી ખૂબ જ નાની એવી દેખાય છે. જે આ નાનું ચિત્ર હોય એ તમને ખૂબ જ નાનું દેખાતું હશે, આ એનું ઢાંકણું જ ફક્ત દેખાય છે, અને આ એનું હેન્ડલ. પછી ચપ્પલમાં, તો ચપ્પલમાં એનું તળિયું તમને દેખાશે નહીં, આ એની પટ્ટી દેખાશે અને આ પહેરવાનું, બરાબર. પછી આ તરબૂચ, તો તરબૂચનું આ તમને ઉપરથી એનું આ શું છે ઉપરનું જે ડીટું હોય એ દેખાય છે, એનું આ નીચેનો ગોળ ભાગ દેખાશે નહીં. પછી આવે છે આ કબાટ, તો એ આ પણ એની સપાટી જે લંબચોરસ છે એ જ તમને દેખાશે, જે આખો ભાગ છે એ તમને દેખાશે નહીં. તો બાળમિત્રો આપણે આગળના ચિત્રોમાં એની સપાટીનું એટલે કે ઉપરથી ઊભા રહીને જોઈએ તો તે કેવું દેખાય છે તે જોયું. ચાલો હવે આગળ જોઈએ મહાવરાનો સમય. મહાવરો એટલે જે આપણે કર્યું તેનું પુનરાવર્તન કરવાનું છે. અહીંયા આગળ જુઓ, અ એક બિલાડી વર્ગખંડમાં ડોકિયું કરે છે, શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો. શું કહે છે જો અહીંયા આગળ ક્યાં છે તમને ચિત્રમાં દેખાતું હશે કે અહીંયા બારીની બહાર બિલાડી બેઠી છે અને આ બધા બાળકો અંદર ક્લાસમાં વર્ગખંડમાં ભણે છે, દેખાય છે ને? હા, તો એને શિક્ષક ક્યાં છે તમને જોઈ શકશો, તેને મદદ કરી શકશો. ક્યાં બેઠા છે? તો ક્યાં છે શિક્ષક? એને એનું મોઢું સામેથી જોયું એટલે સામેની બાજુથી સામેની બારીથી જોતી હશે તેવું લાગે છે, બરાબર. આ બાળકો એને નહીં જોઈ શકતા હોય પણ બિલાડી બધાને જોઈ શકે છે. પછી જુઓ બ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. હવે અહીંયા આગળ જુઓ, આ સીડીનું ચિત્ર છે, તો તમને પગથિયાની ખાલી આ એક પછી એક પગથિયાની એવી ડિઝાઇન દેખાય છે અને આ એક જ તરફનું પકડવાનું એનું દેખાય છે. તો આ કઈ બાજુથી જોયું હોય તો આવું ચિત્ર આવે? તો કે છે બાજુએથી જોયું હોય તો એનું ચિત્ર આવું આવે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, તો આપણને આખી સીડી દેખાય છે, પગથિયા સાથે આખા પગથિયા દેખાય છે. આ ચિત્રમાં અડધા જ દેખાતા હતા, આમાં આખા દેખાય છે, બરાબર. તો આ સામેથી જુઓ તો તમને આવું દેખાય છે. પછીનું જુઓ ચિત્ર, તો આ ફક્ત ટેબલની સપાટી જ દેખાય છે, બરાબર. શું દેખાય છે? ટેબલની સપાટી, એટલે ઉપરથી જોયું હોય તો જ આવું દેખાય છે. તો આ ટેબલ ક્યાંથી જોયેલું દેખાય છે? ઉપરની તરફથી જોયું હોય તો આવું દેખાય છે. હવે એના પછીનું આવે છે ખુરશીનું ચિત્ર, તો ખુરશી પણ આખી એની સીટ દેખાતી નથી, ફક્ત એક જ બાજુનું હેન્ડલ દેખાય છે, બે પાયા જ દેખાય છે, એટલે આ ચિત્ર પણ બાજુએથી જોયું હોય તો આવું આવે. ચાલો હવે આવે છે શું છે આ કાળો કાળો ભાગ, આ ષષ્ઠકોણ જેવું શું છે? પેન્સિલની અણી કાઢી